નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધન્યવાદ આપવાનું ન ભૂલો. મોટે ભાગે આપણે કોઈ પણ સહયોગ કે સહાય બદલ લોકોને ધન્યવાદ આપીએ છીએ. જો કોઈ આપણને મદદ કરે તો તેનો આભાર માનીએ છીએ, તેની સહાયતા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આમ ધન્યવાદ, આભાર તથા થેન્ક યુ કહેવું તે શિષ્ટાચારનો એક ભાગ છે. મદદ કરનારનો આભાર વ્યક્ત કરવા માટે આપણે આ શબ્દો આ બધા શબ્દો બોલીએ છીએ, પરંતુ કદાચ બધાને ખબર નહીં હોય કે આપણે તેનો આભાર માનીને તે વ્યક્તિને સેવા કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. એ નાનકડા એક શબ્દ બોલવાથી તેના મનમાં સકારાત્મક ઉર્જા પેદા થાય છે અને તેને બીજાને મદદ કરવાનું તથા કોઈની સેવા કરવાનું પ્રોત્સાહન મળે છે. જો આપણે કોઈ માણસને આભાર વ્યક્ત કરીએ, તેમાં સકારાત્મક ભાવ જગાડીએ છીએ, તો બીજી બાજુ આપણે અંદર પણ તેને થોડી ઘણી અસર થાય છે. વાસ્તવમાં મનુષ્યનું શરીર એક પ્રકારનું દર્પણ છે, તેથી આપણે સામેવાળા માણસના મગજમાં જેવા તરંગો પેદા થાય છે એવા આપણી અંદર પણ પેદા થશે. ધન્યવાદ એ માત્ર શબ્દ નથી, પરંતુ અંતરમાં અનુભવેલા આભારનું બાહ્ય પ્રદર્શન છે. તેથી આપણે હંમેશા બીજાઓનો આભાર માનવાની ટેવ પાડવી જોઈએ. આજકાલ કોઈને ધન્યવાદ આપવા એ માત્ર ઔપચારિક બની ગયું છે, તેથી તેનો જે જાદુઈ પ્રભાવ દેખાવો જોઈએ તે દેખાતો નથી. જ્યારે સામેવાળી વ્યક્તિ ખાસ હોય ત્યારે જ લોકો તેનો ખરા દિલથી આભાર માને છે. આપણામાંથી ઘણા લોકો એવા છે જે પોતાને ઘેરે કામ કરનારને તથા કોઈ વસ્તુ આપવા આવ્યો હોય તેને ધન્યવાદ કહીને વિદાય કરી દે છે. ચોકીદાર દરવાજો ખોલતી વખતે જ્યારે આપણું અભિવાદન કરે છે ત્યારે લોકોને એમાં કંઈક ધન્યવાદ આપવા જેવું લાગતું નથી. જો સામેવાળો આપણા કરતા શ્રીમંત હોય કે તેનું પદ ઊંચું હોય તો લોકો તેનો આભાર માનવાનો શિષ્ટાચાર કરે છે, પરંતુ જો તે માણસ સામાન્ય વર્ગનો હોય તો લોકો તેનો આભાર માનવાનો વિવેક દર્શાવતા નથી. જો કે આ શબ્દ પશ્ચિમમાંથી આવેલો છે એટલે લોકો મોટે ભાગે તેનો ઔપચારિક રીતે જ પ્રયોગ કરતા હોય છે. ભારતીય દર્શન કથા પરંપરા અનુસાર માણસ પોતાના જીવનમાં અનેક પ્રકારના ઋણ લઈને જન્મે છે. જન્મને લઈને મરતા સુધી આપણી પર અનેક લોકોનો ઉપકાર કરતા હોય છે. જ્યારે આપણે આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ ત્યારે જીવનની અંતિમ યાત્રા વખતે પણ આપણા સૌને સંસારને પહોંચાડવા માટે લોકોના ખંભાની જરૂર પડે છે. આના પરથી આપણે સમજી લેવું જોઈએ કે દુનિયામાં બીજા લોકોનો સહયોગ તથા સહાયતા કેટલા જરૂરી છે. આપણું જીવન બીજાઓના સહયોગ તથા ઉપકારથી ચાલે છે તો પછી આપણે તેમના આભાર શા માટે ના માનવો જોઈએ? જ્યારે આપણે કોઈના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં તે વ્યક્તિનું કેટલું મહત્વ છે તે વ્યક્ત કરીએ છીએ. વાસ્તવમાં જોઈએ તો આ સૃષ્ટિમાં કોઈ મનુષ્ય, પ્રાણીઓ, જીવજંતુઓ, વૃક્ષ, વનસ્પતિ વગેરે એકબીજા સાથે જોડાયેલા છે. બધા જ એકબીજાની જરૂરિયાતો પૂરી કરે છે. એક બીજી રીતે એકબીજાને મદદ કરે છે. જો આ જીવન ચક્રની એકાદ કડી પણ તૂટી જાય તો પ્રકૃતિનું આ જીવન ચક્ર બગડવા માંડે છે. તેથી આપણે જીવનમાં બધાનું મહત્વ સમજીને દરેકને આભાર વ્યક્ત કરવાનું ભૂલવું ના જોઈએ. જો કોઈ માણસ આપણો કોઈક કામ કરે કે આપણે મદદ કરે તો આપણે તેને એવું બતાવવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ કે તેણે આપણા માટે જે કર્યું છે તેની આપણે કદર કરીએ છીએ. આપણે તેના આભાર માનીએ છીએ, તેની કદર કરીએ છીએ. ધન્યવાદ આપવાના બે બાબતો રહેલી છે, એક તો કૃતજ્ઞતા અને બીજું આપણા દિલની ભાવનાનો અભિવ્યક્તિ. આપણે ક્યારે એવું વિચારીએ છીએ ખરા કે જે માણસ આપણને મદદ કરે છે તે આપણા માટે મહત્વનો હોય છે? જો અડધે રસ્તે આપણી ગાડી બગડી જાય અને આપણને કોઈ મેકેનિક ન મળે, આપણા ઘરનો નળ ખરાબ થઈ જાય અને જો કોઈ પ્લમ્બર ન મળે તો
આપણો કેટલો બધો સમય બરબાદ થઈ જાય છે. એ વખતે આપણે પોતે તો કશું કરી શકતા નથી, કારણ કે આપણને એ બધા કામની જાણકારી નથી. એ જ વિષયનો જાણકાર હોય અને એ કામમાં કુશળ હોય એ જ માણસ તે કામ કરી શકે છે. એવા ખાસ જરૂરિયાતના સમયે મદદ કરનારા લોકોનું કેટલું બધું મહત્વ છે તે આપણને સમજાય છે. પરંતુ જ્યારે તે વ્યક્તિ આપણું કામ પૂરું કરી આપીને જાય ત્યારે આપણે તેને પૈસા આપીને આપણી ફરજ પૂરી કરી ગયેલી માનીએ છીએ. આ રીતે દરરોજ કેટલાય લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપણા માટે કામ કરતા હોય છે, છતાં આપણને તેમનું મહત્વ સમજાતું નથી. શું કરી આપણે વિચાર્યું છે ખરું કે આપણા વોચમેન, સફાઈ કર્મચારી, રિક્ષા વાળો, વેઇટર, પોલીસ, શિક્ષક, દરજી, ડોક્ટર, સુથાર વગેરે પોતાનું કામ ન કરે તો આપણા જીવનમાં કેટલી બધી તકલીફો અનુભવી પડે. આ બધા લોકોનો આપણે ખરા હૃદયથી આભાર માનવો જોઈએ. ભલે ને નાનો માણસ હોય કે મોટો, બધા જ આપણા માટે ખૂબ જ મહત્વના છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક સંશોધન પ્રમાણે કોઈકને ધન્યવાદ કહેવાનો સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. સંશોધનમાં એવું કહેવામાં આવે છે કે લોકોનો આભાર માનનાર વ્યક્તિને સારી ઊંઘ આવે છે અને તેની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. જો આપણે દરરોજ આપણને સહયોગ કરનાર લોકોનો આભાર માનવાની ટેવ પાડીએ તો આપણું બ્લડ પ્રેશર સામાન્ય રહે છે તથા માનસિક અવસાદ અને ચિંતામાંથી છુટકારો મળે છે. આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય છે અને આપણી કુટેવો તથા ખરાબ વ્યવહારોમાં ઘટાડો થાય છે. બીજાઓનો આભાર માનવામાં આપણે ખિસ્સામાંથી કશું ખર્ચવું પડતું નથી. બીજાને ધન્યવાદ આપવાથી આપણામાં વિનમ્રતાનો ભાવ પેદા થાય છે. અમેરિકાના કેન્ટ સ્ટેટ યુનિવર્સિટીમાં એક સંશોધન અનુસાર જે લોકો આભાર કે ધન્યવાદ જેવા શબ્દોને લખવાનો અભ્યાસ કરે છે તેઓ વધારે ખુશ રહે છે. પરિવાર કે મિત્રો સાથેના તેમના સંબંધો પણ મધુર હોય છે. તેથી જો કોઈ વ્યક્તિ ધન્યવાદ જેવા શબ્દોનું મહત્વ સારી રીતે સમજવા ઈચ્છતી હોય તો તેને દરરોજ 5-10 મિનિટ ધન્યવાદ શબ્દ લખવાની ટેવ પાડવી જોઈએ. જો કોઈને વિશેષ ધન્યવાદ આપવા હોય તો પત્ર લખીને તેનો આભાર માનવામાં આવે તો તેનો ખૂબ જ સારો પ્રભાવ પડે છે. એનાથી ધન્યવાદ આપનાર અને ધન્યવાદ ગ્રહણ કરનાર એ બંને વ્યક્તિઓનો આભાર પ્રાપ્ત થાય છે, કારણ કે ધન્યવાદ ગ્રહણ કરનારને એનાથી પોતાનો વિશેષ મહત્વ છે એવો અનુભવ થાય છે. બીજું, એનાથી તેમના પરસ્પરના સંબંધો ગાઢ બને છે અને હૃદયના ભાવમાં મધુરતા આવે છે. ઘણી વાર આપણે એવા લોકોને ધન્યવાદ આપીએ છીએ કે જેમની સાથે આપણો કોઈ સંબંધ નથી હોતો, છતાં તેઓ આપણે મદદ કરે છે. જો કે આપણે આપણા સંબંધીઓ તથા પ્રિયજનો પર આભાર માનવો જોઈએ. જેમ કે આપણા માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી વગેરે, એમનો તો આભાર માનીએ એટલો ઓછો છે. એમનો આભાર માનવાથી એમને એવું લાગશે કે એમણે આપણને કરેલી મદદનું આપણે સન્માન કરીએ છીએ. મનોવૈજ્ઞાનિક ના મતાનુસાર માણસ પોતાના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ, સંઘર્ષોનો સામનો કરે છે. એ દરમિયાન જો કોઈ સકારાત્મક ઘટનાઓ બને તો એનાથી માણસને એક નવી ઊર્જા મળે છે, એનામાં ઉત્સાહનો સંચાર થાય છે. ધન્યવાદ શબ્દ પણ સકારાત્મક ઊર્જા પેદા કરે છે. આપણે જ્યારે કોઈને ધન્યવાદ કહીએ અથવા બીજા કોઈ આભાર માનીએ ત્યારે બંનેની અંદર સકારાત્મક ભાવ પેદા થાય છે. એમાં માણસને પોતાના સન્માનનો અનુભવ થાય છે, તેનો પ્રભાવ બીજા કાર્ય પર પડે છે. ધન્યવાદ મેળવવાની ઈચ્છાથી માણસ પોતાનું કાર્ય વધારે ગંભીરતા તથા ઉત્સાહની સાથે કરે છે. ધન્યવાદ આપવાથી આપણે વ્યવહારની સાથે સાથે માણસને અચેતન મન પર અસર થાય છે. આભાર વ્યક્ત કરનાર માણસ જરા વધારે આનંદમાં રહે છે. આભાર વ્યક્ત કરનાર મનુષ્યને સમાજમાં પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે. માર્કેટિંગ કે સેલ્સ વિભાગના લોકોને આ માટે ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે. એનું કારણ એ છે કે ધન્યવાદ બોલવાથી લોકોના મનમાં એમના માટે સદ્ભાવ પેદા થાય છે અને લોકો તેમને સાંભળવા માટે આકર્ષિત થાય છે. જો કે ભારતીય પરંપરામાં લોકો છાસ વાળે આભાર વ્યક્ત કરતા નથી, એમ છતાંય જ્યારે કોઈ આપણું કામ કરે કે મુશ્કેલીના સમયમાં મદદ કરે ત્યારે લોકો અંતરથી આશીર્વાદ આપતા ભગવાન તમારું
ભલું કરે, ભગવાન તમને ખૂબ સુખી રાખે, ભગવાન તમને 100 વર્ષ જીવતા રાખે વગેરે વાક્યનો પ્રયોગ કરે છે. આ રીતે તેઓ પોતાના અંતરની શુભેચ્છા તથા પ્રેમ વ્યક્ત કરે છે. આવા વાક્યો સાંભળનારને પણ એક દિવ્ય સંતોષનો અનુભવ થાય છે. યાંત્રિક રીતે આભાર કે થેન્ક યુ બોલવાથી સાંભળવાથી વ્યક્તિના મનમાં કોઈ દિવ્ય ભાવ પેદા થતો નથી, પરંતુ જ્યારે ભારતીય પરંપરા અનુસાર આભારની સાથે આશીર્વાદ આપવામાં આવે ત્યારે સાંભળનાર વ્યક્તિ પર તેના ખૂબ જ ઊંડો મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડે છે. આ રીતે આભાર માનવાની પાશ્ચાત્ય પદ્ધતિ કરતા આપણી ઋષિ સંસ્કૃતિની જે પરંપરા છે તે અનેક ગણી શ્રેષ્ઠ છે. જ્યારે વ્યક્તિ ખરા અંતરથી આશીર્વાદ આપે તો તે આશીર્વાદ ગ્રહણ કરનારનું ભલું પણ થઈ શકે છે. સંસ્કારી કુટુંબમાં સંતાનો માતા પિતાઓ દાદા દાદી કે બીજા વડીલોને જ્યારે ચરણ સ્પર્શ કરે છે ત્યારે કશું બોલ્યા વગર પણ તેમના અંતરમાંથી આશીર્વાદ નીકળતા હોય છે. એના પરિણામે જે લોકો વડીલોને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ ગ્રહણ કરે છે તેઓ સુખી પણ થતા હોય છે. આ ભારતીય પરંપરાની એક આધ્યાત્મિક દિવ્ય ઉર્જા પ્રાપ્ત થાય છે. જે પરમાત્માએ આપણને શ્રેષ્ઠ માનવ જીવન આપ્યો છે અને આપણા સુખી જીવન માટે તમામ વ્યવસ્થાઓ પણ એમને ધ્યાન રાખી એ બદલ દરરોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે પરમાત્માનો પણ આભાર માનવો જોઈએ. જય ગુરુદેવ.